મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્ય સભર નમસ્કાર. હાસ્ય છે ને એ જીવનનું ટોનિક છે. હા, ટીકડી જેવો હોય પણ દાંત કાઢતો હોય તો આયુષ્ય લંબે. બાકી ઘણા ખૂંટિયા જેવા પછી હવારે ડૉક્ટર હાલવાનું કહે એને, એના કરતાં પણ પહેલેથી છા નમૂના દાંત કાઢ્યા હોત. પણ અવારનવાર હું કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું કે મજહબ કુછ એસા બનાયા જાય, મજહબ કુછ એસા બનાયા જાય જિસમે આદમી કો ઇન્સાન બનાયા જાય, તેરે દુઃખ દર્દ કા ઇતના હો અસર મુજ પે કે તું ભૂખા રહે તો મુજસે ખાયા ન જાય. તમને તાલી વગાડો છો શાયરી ને બધું બોયલે સારું લાગ્યો. પાંચ ચોપડી બાર પૈડી, એક વેચાણી ચાર પૈડી. હા હા, અમુક અમુક તો શાયરીઓ લખે કે આપણી આંખમાં પાણી આવી જાય. હું તારી હવેલીનો ઓટલો છું ને તું કેરી આફૂસ ને હું તારો ગોટલો છું. હવે આને શાયરી ન કહેવાય. એમ પણ શાયરી તો કોને કે એકવાર કલમથી લખીને મૂકી દો ને કલમ રોવા માંડે કે લિખો તો કુછ એસા લિખો કે કલમ રોને પર મજબૂર હો જાય, લિખો તો કુછ એસા લિખો કે કલમ રોને પર મજબૂર હો જાય, હર લફ્ઝ મેં વો દર્દ પેદા કરો કે ગઝલ બનને પર મજબૂર હો જાય. આને શાયરી કહેવાય. હું તો મારા વાઇફ ઉપરની જ વધારે પડતી દાખલા દઉં છું. મારા વાઇફ જાડા બહુ છે ને મારા જોક્સ લેવા ક્યાંય જવું જ નથી પડતું. બોલો, મારા ઘરમાં જ જોક છે. હા હા, હમણાં મેં એક દી બે શાંતિથી બેઠા હતા, કોઈ નંબર એવો ઘરમાં હાવ શાંતિથી સોફા ઉપર બેઠેલા, બારી બાયણા બંધ, ગુંજાણે શું થયું તો ઓચિંતાના કેલેન્ડર ઉડવા માંડ્યા ને તારીખિયા ઉડવા માંડ્યા ને હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું ક્યાંયથી પવન આવતો નથી ને ઘાંઘો વાંઘો થઈ ગયો ઘરમાં. મને કે હેરાન થાવમાં હેરાન થાવમાં, મેં કીધું કેમ, મને કે હું શ્વાસ લઉં છું લે, હવે આ કોકના શ્વાસ બંધ કરી દઈશ તું. એટલે વાત વાતમાંથી પારિવારિક આનંદ મળે એનું નામ જોક્સ કહેવાય. હા, અમે તો ટ્રેનમાં મુસાફરી કરતા હોય અહીંયાથી જોક્સ લઈને, જોકે મારા વાઇફને લઈને લગભગ ટ્રેનમાં નથી જતો, કારણ કે એકવાર લઈ ગયો હતો. બે ટિકિટ અમારી, મારો 14 નંબર એનો 15 નંબર, બેઠા 13, 14, 15 બધું પેક થઈ ગયું. 13 નંબર વાળો આવ્યો, મને કે મારે ક્યાં બેહવું. મેં કીધું મને શું ખબર પડે, તમારે મારા વાઈફ જરાક આમ ખાઈ સાઈ કે આ હવે આટલી જગ્યા કોઈ ઇન્દિયે બેહે કોઈ એમ કે તો હવે તમે ટીટીને મળો, બીજું શું થાય. ટીટી આવ્યો તો ટીટી કે આવું તો અમારે કોઈ દી બહેનું નથી કે શું. તો વળી ઓલા મારા વાઈફ કે એને ટેબલ નાખી દો બાજુમાં. હવે શું આ કઈ એસટીની બસો છે, મૂંડા ન નાખી દી સાઈડમાં. ઓલા ભાઈએ ટિકિટ જ કેન્સલ કરાવી ગયો કે તમે બે જાઓ, આના ભેગું મુંબઈ સુધી જવાય નહીં. મેં કીધું શું ના જવાય, અમે આજ 12 વર્ષ થયા એના ભેગા છીએ. પણ મજા છે, ઓબ્ઝર્વેશન આવું કરીને આપણે મનમાં એવું કંઈક નીકળી પડ્યો ચિંતાનું. બોલો, અને પાછો આ રેલવેવાળા પાછું ધ્યાન નથી રાખતા કોને ક્યાં ટિકિટ દેવાય. મારા વાઈફને ઉપરની બર્થ આપી છે, દેવાય. ઓલા પછી મને તો ખબર પડી, ઓલા નીચે મારા ભાઈએ શું કામ કેન્સલ કરાવી, બહાર નીકળીને ગડગડો થઈ ગયો. મને કે વસંતભાઈ, જરા તરા વસ્તુ હોય ને તો સહન થઈ કે હું આ તમે બાજુમાં છો એટલે જાઉં છું એવું નહીં, અહીંયા નીચેની અંદર આવે આ ઉપર બતાવી ને. શું મજા છે, ઓબ્ઝર્વેશન આવું કરો ને. એટલે અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે, જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે. ઘણાય માણસોમાંથી અમે ઓબ્ઝર્વેશન કરતા હોય. અમારે જામનગરમાં એક ભાઈ છે, મને કે વસંતભાઈ કેટલા 30 ભેગા કરી દઉં. હું મૂંઝાઈ ગયો, મેં કીધું 30 શું ભેગા કરી દઉં. મને કે સાંભળો સાંભળો, હવે જોજો એ કેટલા 30 ભેગા કરે છે. મને કે અડવિત્રીની પુત્રી કડવિત્રી, સાવિત્રીની છત્રીમાં બટેટાની પતરી, ખાતી ખાતી રતન ખત્રીની છીતરીમાં લસણના ફોતરાને ઇસ્ત્રી કરતી કરતી જતી લે. હવે આમાં કોણ જતી હતી ને ક્યાં જતી હતી કાંઈ ખબર ન પડ્યો. એટલે માણાને કહેવું પડે છે કે તું માણા થાવ. મારે ક્યાંય જોક્સ લેવા કહું તો જવું જ નથી પડતું. હજી સુધી તો જામનગરની બહાર ધક્કો ખાધો જ નથી કે એટલા બધા પાત્રો છે અમારે. પણ મારા વાઈફની એક ખાનગી વાત કહી દઉં. અમુક અમુક સવાલ એવા કર, હમણાં થોડાક દી પહેલાં મને કહે ગેલેક્સીમાં એડલ્સ પિક્ચર લાગ્યો છે ચાલ ને જોવા. મેં કીધું ભાઈ શાંતિ રાખજો, આપણે ક્યાંય નથી જવું છું. મને કહે કામ ને મન ન થાય ને પાછું મન થાય શું. ના ના પાડું, અર્ધાંગીની છે ને એડલ્ટ પિક્ચર. અમારે બેની ટિકિટ લઈ આવ્યો, સાંજના 6 વાગ્યાનો શો. હું હાંજે ગયો, મેં ચાલો મને કેવું ભાઈ એક 2 મિનિટ. મેં શું છે, છોકરાને ભેગો લીધો. મેં કીધું એડલ્ટ છે, નો આવવા દઈએ, મોટા મોટાને આવવા દઈએ.
મને કે એ બિચારો કેના ભેગો જાય. મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે. મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ કરો. મેં મજા ના પાડી તો છોકરાને ભેગો લીધો. ટોકીસ આવવાની થોડીક વાર હતી એટલે મેં કીધું હાલો હવે આ પાર્સલની વ્યવસ્થા કરો, નકર અંદર નહીં જવા દઈએ. મન કે થાય છે માથાકૂટ કરો. થેલી કાઢી પ્લાસ્ટિકની, થેલી નાખ્યો કે અંદર જવા પૂરતી તકલીફ છે ને. અંદર બિચારો ભલે ને રમતો, એને હું ખો પડે એડલ્ટ્સને કહેવો. અમે બે અંદર વયા ગયા, થોડેક આગળ ગયા પછી ડોરકીપરને કંઈક ડાઉટ ગયો છે તે પાછા બોલાવ્યા. એ બેન અહીંયા હોય આ થેલીમાં શું છે? એટલે મારા વાઈફ કે મારા વર હાટું ટિફિન છે. ડોરકીપર કે તો બરાબર છે બેન, પણ ધ્યાન રાખજો, જો ટિફિનમાંથી દાળ ઢોરાય છે. મને એમ થયું દવા પીને હોઈ જાઓ, પણ મજા છે. મેં તમને કીધું કે આવી બધી ઓબ્ઝર્વેશનની વાતો હોય, જોક્સ મિમિક્રી નાની નાનમાં અત્યારે તમારે દ્રષ્ટિ રાખો ને એટલે ગમે ત્યાંથી મળે તમને હાસ્ય. હે પ્રકાર પ્રકાર, હું તો વધારે પડતા એના ડાક બહાર ના નીકળું ભેગો, હાલીને ક્યાંય ના નીકળું. હું મારા વાઈફ હાલીને જાય જ નહીં ક્યાંય. હા ભેગા જતા હોય ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે, પણ હવે કુટુંબ માંડીને બેઠા છે એટલે ક્યાંક જવું પડે. જાડુ માણા હોય પાછું લોટકું બહુ હોય, એનામાં બહુ બુદ્ધિ ન હોય આવી કહેવત છે. ને મારે તો 12 વર્ષથી પનારે પડી છે. મારા વાઈફ તો મોઘરીને મૂરા લેવા જવું હોય ને તો કે ચાલો શોપિંગમાં. હવે આ લોકો કેને શોપિંગ કીએ જ આજ સુધી નક્કી નથી થયું. તે હું ને મારા વાઈફ હમણાં એકવાર શોપિંગ કરીને આવતા હતા, ને મારે જામનગરમાં વિભાજી સ્કૂલ છે તો સ્કૂલ છૂટી હતી, 4-5 છોકરા મારા વાઈફની વાંહે વાંહે હાલવા માંડ્યા. તો મારા વાઈફનો સ્વભાવ જરાક ગરમ, પેલા છોકરા હું કહે કેમ વાંહે વાંહે આવો છો? એટલે છોકરા કે બેન અમે ક્યાં વાંહે વાંહે આવી, અમે તમારે છાંયે છાંયે આવી લાવી. એટલે નિહાર છૂટે ને છોકરાઓને છાયા થાય એવા તો સેવાના કામ કરે છે. કોઈ નોંધ જ નથી લીધી મારા સિવાય, પણ એક મજા છે. હું ઓબ્ઝર્વેશન આવું કરીને મારા ભેગી હમણાં એક ગયા, મને કાલે ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવીએ. મેં હું લઈ આવી ભેગું નથી આવું, મને કે તને બધા છેતરી લઈએ છે. મેં મને છેતરવા હું તારી બા એક છે. ગયા અમે બે જણા ભેગી આવે બધે, ઓલા રેડિયાવાળા બધું ભાવ પૂછ્યો તો રેડિયાવાળો કે 2500 રૂપિયા છે બેના નાઈ. મને કોણી મારી, મને કે જી ભાવ કે ને અડધો કરાવી નાખાય. એટલે પોતે જ બોલી ગઈ 1200 મળે છે ભાઈ. ઓલા ભાઈ કે લઈ જાવ બે, હું મૂંઝાણો. મેં કીધું બટકાય ઓહો 150 વાળો, તું ઉતાવળ શું કામ કર, ભેગી એક તો આવશ ને શું. એટલે હવે કાંઈક આપણે તો આઈડિયા મારો ને, એટલે મેં કીધું ભાઈ બધા સ્ટેશન પકડાશે ને, મને કે સવાલ જ નથી ને સારા સારો છે. એટલે પછી મેં કીધું હર વ્યક્તિ, મેં કીધું બધા સ્ટેશન પકડાય. મને કે હાલ સવાલ જ નથી ને, 1200 રૂપિયા સેના લઈ છે. મેં કીધું પોલીસ સ્ટેશન પકડાય? મને કે એ ના પકડાય. બસ સ્ટેશન? મને કે ના. તો શું ધોઈ પીવો છે રેડિયા? મેં કીધું મૂક હાથ પકડી માન કાઢી. મેં જ્યાં ત્યાં જાય રે, માં અંદર બધા પ્લાસ્ટિકના મશીન હતા. મેં કીધું માન સમજાઈ ગયો. પણ ઓબ્ઝર્વેશન આવું કરીને અમે સમાજ અમે તમામ વાતો મૂકીએ. બાકી તો અત્યારે બાળકને સંસ્કાર આપે એવા કોઈ કાર્યક્રમો ટીવીમાં નથી આવતા. હા એક તો આ સિરિયલ માં ડોલી પૂરી થઈ હતી, બહેનો મને ક્ષમા કરે, ઓલી તારા સિરિયલ એવી લાંબી આવી ગયો. હું નનકડો હતો તેદીની શરૂ થઈ હતી, એનો ક્યાંય છેડો નહોતો. એ માંડ તારા પૂરી થઈ ત્યાં નવી શરૂ થઈ ચોલી કહાની. ઘર ઘર કી સાંસ ભી કભી બહુ થી, શું એમાં છે ભગવાન? હું આમ જમવા બે હું શરૂ થાય સાંસ ભી કભી બહુ થી, મારા વાઈફ મને અમુક તડકે ટીવી ચોટે. એમાં તમને કદાચ ખ્યાલ હોય તો થોડોક ટાઈમ પહેલાં ઓલો મિહિર ગુજરી ગયો હતો. હવે મને તો એ કાંઈ ખબર નહીં, હું તો પ્રોગ્રામ આપીને બારગામથી જ્યાં ઘરે આવ્યો ને તો મારા વાઈફ સફેદ સાડલો પહેરીને બેઠેલા. તે મને શું થયું? મેં કીધું ઘરમાં કાંઈ અજુગતું બની ગયું હશે. મેં કીધું શું હશે? એટલે મેં તો પહેલાં હું ગંભીર થઈને થોડીક વાર બેઠો, એટલે મેં કીધું શું છે જે હોય કહી દે. મને કે ના શું ના રોવા મીલી. મેં કીધું શું છે? મને કે મિહિર ગુજરી ગયો. લે હવે બોલો. એમાં મારા ઘરમાં ઉપાધિ શરૂ થઈ, 2-3 દી સુધી હાડી પહેરી રાખી, હું કાંઈ ન બોલ્યો. મેં કીધું તને શેની ચિંતા છે? આમનામ થોબડો ચડાવીને બેઠી છો. મને કે હું વિચાર કરું છું, મને ચિંતા એટલી છે કે હવે તુલસી કોની યાર પહેરશે. હવે એ ચિંતા મારા ઘરમાં ગઈ રહી. પછી 4-5 દી કાંઈ ન બોલ્યો. આમનામ મોઢું, મેં કીધું આ ક્યાંક ઉકલી જાય નહીં. એટલે મેં શાંતિથી વિચાર કર્યો. મેં કીધું તુલસી કોની યારે પહેરશે? એ જ તારે જોવું છે ને? મને કે હા. મેં કીધું તુલસી છે ને એ માણેકચંદ આરે પહેરશે, અને હનીમૂન કરવા ગોવા જશે.
મિત્રો હાસ્યની વાતને એટલા માટે આ દર્દ ભરી વાત છે અને હાસ્યમાં લીધી છે. તુલસી માણેકચંદ અને ગુટકા બ્લેકમાં મળે છે અને ચોખ્ખું ઘી ટેસ્ટથી મળે છે એવા સમાજમાં આપણે જીવીએ છીએ. મારો કહેવાનો મતલબ છે કે બાળકને સંસ્કાર આપે એવા કાર્યક્રમ હું વાત એ કરતો હતો મૂળ, કારણ કે વડીલો બેઠા છે ને પૂછો જૂના જમાનામાં જે પિક્ચરો આવતા એના જે ગીતો હતા અત્યારે તો સાવ માર્કેટ વહી ગઈ છો. હા હા, કેવા કેવા ગીતો આવ્યા. ભલે આગળના જમાનામાં ભલે બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર હતા, હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા, આંખને ઇશારે પિક્ચર પૂરા થઈ જતા હતા. ભૂલમાં પણ જો કદાચ હીરો હિરોઈનનો હાથ પકડે તો તરત ગીત આવતું હતું, છોડ દો આંચલ જમાના ક્યાં કહે ગાટલી એક મર્યાદા હતી. ને અત્યારે તો આંચલ મૂકતા નથી, લગભગ તો આંચલ હોતા જ નથી. હા હા, તમે જુઓ ખાલી રાજકોટમાં કાલ નીકળો ગમે તમે ખાલી ફિલ્મનું પોસ્ટર જોજો, હારામાં હારો હીરો હોય જીન્સનું પેન્ટ પહેરાવે, હરામ પડે જો બુસ્કોટ પહેરાવતા હોય. પહેરાવ ને બાપા ગુજરી જશે, વરસાદનો પલરી જશે. ક્યાંક છરા ટીંગાયરા હોય, ભાલા ટીંગાયરા હોય, જલાકર રાખ કર દું, નથી કરવું કાંઈ, જેમ છે એમ રહેવા દે બધું. નથી કોઈ ગીતમાં મીઠા, જૂના જમાનામાં તો ગીતો એટલા સરસ લગતા હતા કે પરિવાર સહિત સાંભળી શકાય. કેવા કેવા ગીતો, ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હે, પહેલી મુલાકાત હૈ યે પહેલી મુલાકાત. મારી બાજુમાં એક ભાઈ રહે છે, એ આ ગીત મને કે ભાઈ સમજાય, એને ઘરે ગયો પોતે બેઠો બેઠો ગાતો હતો, મને કે આ ગીતને હું ઊંધેથી ગાઉં છું. હું મૂંઝાઈ ગયો, મેં ગીત ઊંધેથી કહેવાય, મને કે હા ગાજો. એટલે મને કે આખું અમારું કકા બાર કર્યું હોય ને એ ટાઈપનું છે આમાં ગીતનું, એ કઈ જાતનું. મેં કે ભાઈ રહેવા દે ને, બીજું બધા શાંતિથી હાલે છે વાતું, હાલ આ રહેવા દે. મને કે ના હમરો કરાઈ ગયા, હવે ચૂપ ચૂપ ખડે હોય ને પાછું ઊંધેથી આમ ગણિતમાં એમાં ગાયું, પચ્ચું પચ્ચું પચીસ ને છ પચા ને ત્રીસ, સાત પચા પાંત્રીસ, આઠ પચા ચાલીસ, નવ પચા પિસ્તાલીસ, દાય પચે પચા, અગિયાર પચા પંચાવન, ને બારે પચા હા ટકા ટકા ટકા. મેં કીધું જા ભાઈ સાહેબ પગે લાગ્યો, અમુક તો હાથ જોડાય. મને કે તમે થોડીક વાર બેહો ને તો મારી પાસે ઘણી આઈટમ છે. મેં કીધું તું પોતે જ એક આઈટમ છો. મને કે ના, કે મને કોક સાંભળો યાર. મને એમ થયું સાંભળી આપણે અમે નિવૃત્ત જીવન જેવું છે મારે, તો મેં બેઠો એની પાસે, મેં સંભળાવો. મને કે આ ગીતને તમે કોક દી ગુજરાતીમાં ગાજો. મેં કીધું ચૂપ ચૂપ ખડ્યો ને ગુજરાતીમાં. મને કે ગાજો તો ખરા, એનો અર્થ શું થાય છે મને તો હજી સુધી કે ખબર નથી પડતી. મેં સંભળાવો, મને એમ કે જામશે. મેં તો સંભળાવો એટલે મને સંભળાયું. મને કે છાના મુના બેઠા છો જરૂર કાંઈ વાત છે, છાના મુના બેઠા છો જરૂર કાંઈ વાત છે, પહેલી મુલાકાત છે એ પહેલી મુલાકાત છે, પહેલી મુલાકાત, પહેલી મુલાકાતમાં વાત એવી થઈ ગઈ, રાજા પણ ખોવાઈ ગયો રાણી પણ ખોવાઈ ગઈ, કોઈને નો ખબર પડી મજાની આ વાત છે, પહેલી મુલાકાત. લે રાજા ખોવાઈ ગયો રાણી ખોવાઈ ગઈ, કોઈને ખબર ન પડી ને પાછી વાત મજાની છે. પ્રીતમની વાત પર ગુસ્સો જો આવી ગયો, માથાનો મોવારો મોઢા ઉપર આવી ગયો, હમણાં હમણાં દિવસ હતો હમણાં હમણાં રાત છે, પહેલી મુલાકાત છે એ પહેલી મુકાલાત છે, પહેલી મુકાલાત છે એ પહેલી મુકાલાત છે. પછી મને ખબર પડે મુકાલાત કીએ છે. પણ મારો કહેવાનો મતલબ છે કે અમુક અમુક વાતોમાં આનંદ મળ્યો પ્રકાર પ્રકારમાંથી. જ્યાં તમે ઊંડા ઉતરો તો તમે બધા ઘરના છો ને હાવ પેટ છૂટી વાત કહી દઉં. મેં વધારે પડતી વાત કરીને મારા વાઈફ ઉપરના દાખલા દઉં છું ને એને બિચારી કીધું છે કે તમને ચાર પૈસા મળતા હોય તો આપણું ગમે એમ બોલવું, મારે જોક ને બધું ઘરમાં જ. હા હા, શાક લેવાના, કેરીની સિઝન હતી ને મારા વાઈફ આવ્યા તો ભેગા કેરી લેવા, હાફ ઉસ કેરી ઉપાડી. તમે જો તો કેરી ઊંઘે માણ, મારા વાઈફે આમ એક શટ મારીને રશિયા થઈ ગઈ. બોલો બીજી કેરીનો ભાવ જ ન કીધો લાય. મારા હામુ જોઈએ રેકડી વાળો, મેં કીધું આનું શું. મને કે તમે નીકળો યાર અને લઈને નીકળો યાર. અને રશિયા જે શર્ટ મારી જુદી રાખી દીધી. મેં કીધું કા, મને કે આને હવે શર્ટ મારે તો આ લંગડો થઈ જાય. બોલો હવે આને ક્યાંય મારે બહાર ન લઈ જવાય, આ કાંઈ નોલી અમથી અમથી આ નખેથી ભરાય ભરાય બટેટા ને રીંગણા ને બધા કોકના કોદી નાખે, કાંઈ લઈએ નહીં, બહુ મોંઘા બહુ મોંઘા. બોલો કે મોંઘા નથી હોય તો ફેંકી દેવાના છે, એ કંઈ હારા રહેવા દીધા. પણ બને ત્યાં મારા વાઈફ તો જો કે કોઈ દી કેળાનું ને એવું ન લઈએ, કેળા ન લઈએ બજારમાંથી વેચાતા. મેં કીધું કેમ, તો કે છાલ ફેંકી દેવી પડે, એવું કોઈ વસ્તુ કોઈ લે જ ન આવવાની, ખાઈ જાય ન લઈએ વેચી નાખે. આવા વિચારો કરે, તમે તો બધા ઘરના છો, આવો પેટ છૂટી વાર. હમણાં છે ને શ્રાવણ મહિનો ગયો, તો શ્રાવણ મહિનાનો સોમવારે સવારના આમ ધાર્મિક છે બિચારી, મને કે હાલને શંકરના મંદિર દર્શન કરવા. મેં કીધું ભાઈ શાંતિ રાખ, તું એકલી જઈ આવશું. મને કે નાસ્તિક છો ને આવો છો ને મંદિર જેમ તેમ બોલવા શું. હું ના ના પાડું, અર્ધાંગીની છે ને
સવારના પોરમાં 6:30 વાગ્યા ઉઠાયો મને કે ચાલો અમારે સિદ્ધનાથનું મંદિર જામનગર. અમે બે ગયા. હવે શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે કેવી ગળદી હોય, મોટી લાઈન લાગી હતી. મેં કીધું આમાં કંઈ વારો આવશે? મેં કીધું રેવા દેન બાપા, આમાં કંઈ વારો આવશે? મને કે બધી વ્યવસ્થા થઈ જશે. જે એક વર્ષેલો માર્યો ને 20 જણાને કાઢી નાખ્યા. મને કે આવતો રે આવતો. છબી વાહે ગરોળી ગરી જાય એમ હું ગરી ગયો. શ્રાવણ મહિનાનો સોમવાર એટલે બધા પોતપોતાની રીતે દર્શન કરતા હોય, કોઈ દૂધની લોટી ચડાવે, કોઈ પાણીની લોટી ચડાવે, આ તેને બધું એ રીતે બીલીપત્ર ચડાવે, બધા પોતપોતાની રીતે દર્શન કરતા હતા. આનો વારો આવ્યો, પોણું મંદિર રોકીને બેઠી, કોઠીઓ થોડોક આઘો વયો ગયો. આની પાસે કાંઈ તાંબાની લોટી નહીં, કાંઈ નહીં, ખંભેથી થેલો ઉતાર્યો. બધા ટેન્શનમાં કે આ શું કરશે. મેં કીધું શું કરશે? મને કે બેસી જાય. હવે ત્યાં જગા છે? મેં કીધું બેસી ક્યાં જાય, આખું મંદિર ભરાઈ ગયું છે. બધાએ દર્શન મુખ તડકીને આને ફરતે ગોઠવાઈ ગયા કે શું કરે. થેલામાંથી મીંદડી કાઢી જીવતી. મેં કીધું કોકને વિખોડિયા ભરી લઈ અહીંયા મીંદડીનું. મને કે દર્શન કરવા છે કે નહીં? મને કે પછી વઢવા મને બધાને વચ્ચે મીંદડી કાઢી, જૂની ટપાલ કાઢી બધી. મારા ગિરીશ શર્મા નાન તેને પ્રોગ્રામની અમને લખે ને એવી ટપાલો એ બધી આવી, થકો વાળો ટપાલનો ભેગો, મીંદડી ને જૂની ટપાલ શંકરની માથે ફેરાવી આમાં થેલામાં નાખીને. મને કે હાલો. મેં કીધું ક્યાં? મને દર્શન થઈ ગયા. મને કે હાલો, હું તો જવા ગયો પણ પબ્લિક જવા દી. મારી બોચી પૈકડી. મને કે શું કર્યું બેને? મેં ભગવાન એ શું ખબર શું કર્યું. મેં કીધું આને કે નકર હમણાં મને કૂટી નાખશે. મેં કીધું શાંતિ રાખજો, અમને કહે છે. મેં શું કર્યું કહી દે. મને કે દર્શન કર્યા પણ મેં કીધું આ મીંદડી ને જૂની ટપાલ ના શું બધું આવું. મને કે તને કહેતા ભૂલી ગઈ, કાલ આખો દી રેખડી ને ક્યાંય બિલ્લી પત્ર ન મળ્યા તો રાતે જ મીંદડી જાળી લીધી હતી. જૂની ટપાલ તો ઘરમાં હતી, આ બિલ્લી ના પત્ર. આને ક્યાં સમજાવું? મેં કીધું શંકર ભગવાન બહુ ભોળા છો. હા સાચી વાત છે કે હાથ બે છે ને એક પ્યાલી છે, ખુદા એક છે ને હજાર સવાલી છે, હજાર ફૂલ છે ને એક માલી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છો. ના, એક ભાઈને મેં કીધું આમ બધું બરાબર છે ને? મને કે આમ તો બધું સારું છે પણ તકલીફ બધી સામેવાળાને છે. હું મૂંઝાઈ ગયો. મેં કીધું સામેવાળાને તકલીફ એટલે? મને કે શું માગા નથી આવતા ને? એટલે મેં કીધું સામેવાળાને તકલીફ. મને કે એની જ તકલીફ કહેવાય ને કે હું તો બધે આ જ પાડું છું, એ લોકો જ ના પાડે એટલે તારામાં વાંધો છે એમ કહેતો નથી. પણ આવા વિચારો કરે માણા એટલે માણાને શું કહેવું. હું મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલમાં, મારે જો કે રેલવે આરે કોઈ શું વાંધો છે ભગવાનને ખબર. મારી બાજુમાં ડોસિયું ડોહલા ને એવું જ આવેલું બોલો. મને કોઈ દી સારી ટિકિટ ન આવી. હા હા, મારો નંબર હતો ઉપરની સીટ. ટ્રેન તો બરાબર ચાલુ થઈ ગઈ, નસીબમાં શું આવે. મારી સામેની સીટ ને એક ખાલી હતી. મેં કીધું અહીંયા કોઈ જમાવટ આવી જાય તો કામ થઈ જાય. મેં કીધું ટાઈમ પાસ થાય, આપણો કોઈ ખરાબ ઈરાદો નહીં પણ નસીબ નબળા હોય એને આવું જ થયો. હા, હું તો હું તો લગભગ 10 વાગે એક રિટાયર મિલિટરીના કોઈ કાકા હશે, આવડી મોટી લોઢાની બેગ લઈને ગયો અંદર. 32 32. મેં કીધું હું શું કહે છે? મેં કીધું કંઈક વેચવા વાળો છે. પછી એનો નંબર ગોતતો આપણે શું. મેં કીધું અહીંયા સામે જ લાગે છે. તો કે હા હા એ જ છે. મારાથી એને સામું જોવાઈ ગયું ને. મેં કીધું રાત નીકળે નહીં આના ભેગી. મિલિટરીમાં હશે ક્યાંક ગોળી બોળી લાગી ગયા છે, તે ઉપલો હોઠ આમ તીકોની જેમ ફાટી ગયો ને એમાં સીધું ફાંકું દેખાય આમ. મેં કીધું ઓહો, આ તો ઈ તો હું તો પાછો અને મારી સામે મોઢું રાખીને બોલતો. હવે જો હું મોઢું ઓલી બાજુ ફેરવી લઉં તો એને એમ થાય ને મારું મોઢું નહીં ગમતું હોય. એટલે આપણે થોડું કાઠિયાવાડી દિલ છે ને. મેં કીધું ચાલો હું ઓઢી ગયું માથે. પણ હવે તમે જોજો એવી કોઈ વસ્તુ જોશો ને તો તમને વારી ઘણી જોવાનું મન થશે. ઓઢીને હોઈ ગયો તો ને તોય જરાક આમ ખોલીને આમ જોયો. મને કાંઈ વાંધો નહીં. પછી હું મારી રીતે હું તો થોડીક વાર થઈ ને પછી જોજો કઠણાઈ કેવી શરૂ થઈ. આમ તો જો કે શરૂઆતમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જે ભાઈ નીચેની બેર્થમાં હતા ને મને કહેતા હતા. મને કે વસંતભાઈ તમે નીચે સુઈ જાઓ તો હું ઉપર સુઈ જાઉં. મેં કીધું ના, અમે કલાકાર છે, શાંતિથી ઉપર શું હોય ને. મેં ના પાડી હતી એ મારી એમ તો પહેલે કઠણાઈ. જો આ પાડી દીધી તો કોઈ ચિંતા નહોતી. અડધો કલાક થઈને તો કાકાએ કયો કાઢ્યો, ઓલો હવા ભરવા નથી આવતો. હું જોઉં હવે ઓલું મોઢામાં નાખે તક્યો ફૂંક મારે પણ ઓલું ફાંકું ખરું ને ટીકોણી.
ઉપર નીકળી જવાનું. એવો હલવાનો કાકો, આપણે કાઠિયાવાડી દિલ, મેં કીધું કાકાને બિચારાને તકલીફ છે એટલે મેં કીધું લાવો ભરી દે, આપણે વડીલ તરીકે એટલું તો આપણું લોકો, એટલે મેં કીધું લાવો લાવો કાકો ભર દો. બિચારા એને તકલીફ આપ્યો, એમ તો એને મોઢામાં નાખ્યો એટલે ન નખાય, પણ હવે સેવાનું કામ કરવા નીકળ્યા જ છીએ પછી કોઈ સવાલ જ નથી ને, એટલે લીધો તકિયો. મેં તકિયો ભરી, હવા તકિયામાં હવા ભરવી એક મહેનતનું કામ છે, ધ્યાન ન રહીએ તો ધોરી ન સ્ટૂકી જાય. તકિયામાં ટાઈટમ ટાઈટ હવા ભરી કાકાને આપી દીધું. મેં કીધું હવે સૂઈ જશે, એટલે લાગણી થઈ, એટલે મેં એમ કીધું તકિયો આપીને, મેં કીધું કાકા હવે ઓની કર ફરીને શાંતિથી સૂઈ જાઓ, એટલે એમ એમ કહેવાય, એટલે શું ખરાબ ન લાગે. અને બિચારો ઓલી બાજુ ફરીને હુઈ આવી ગયો, અડધો કલાક થયો હશે ને, પાછો ઉઠ્યો, એ ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ, વરી શું છે, તકિયો ખાલી આમ આમ કરે. મને એમ કે ઓલી ડીટલી હરકી બંધ નહીં થઈ, હવા નીકળી ગઈ, બોલો ફરી બીજી વાર ભર દીધી. ગાલ્યો કાકા, અડધો કલાક થઈને, એ ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ, વરી તકિયો ખાલી. મેં કીધું આ હોય ન હોય તકિયો ફૂટલો છે, અને આ મુંબઈ સુધી આમને આપણી પાસે હવા ભરાવશે, આનું કરવું શું. એટલે મેં કીધું હવે હવે તો નાઈ ન પડે, એટલે બીજી વાર એક હિંમત કરીને ભર દીધી, હવા આપી દીધી. પછી મને ઓચિંતાની ટ્યુબલાઇટ થઈ, કલાકાર રહ્યા ને. મેં કીધું ઓલા ગ્રાઉન્ડ ફ્લોર વાર તો કહ્યું ને, કહેતા હતા વસંતભાઈ તમે નીચે હોવ, મને ઉપર જવા દો. હવે એકથી નીચે ઉતરો, ઓલા ભાઈને કીધું સાચી વાત છે, ઉપર ફાવતું નથી, આમ ડગ 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 થાય છે ને, મજા નથી આવતી. મેં કીધું તમે તમારે જાઓ ઉપર, કે હું તો તમને જામનગરથી કહેતો હતો યાર, કલાકાર છો યાર, એમ શું જાઓ કાંઈ મને. એ ગયો ઉપર વસંત પર નીચે, હવે જાણ ફૂટી તો નીચે બેઠા બેઠા મારે જોવું તો ખરું શું હાલે છે. બીજી હું અડધી કલાકની રાહ જોતો હતો, મેં કીધું, અને અડધી કલાક થઈ ને કાકા કાકાને તો મારા ફરી ગયું, એની યારે કોઈ સવાલ નહીં. એ ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ, આ બિચાર આનો પહેલી વાર મારી જેમ તકી આમ આમ કર્યો, પહેલી વાર તો કોઈ ના ન પાડે, ભર દીધી, દઈ દીધું. કાકો પાછો હુઈ ગયો. અડધી કલાક પછી વરી કાકો કે, એ ભાઈ સાહેબ. પછી ઓલા ભાઈ હવા નો ભાઈ નીચે આવ્યો સીધો, મને કે ઉપર વયો જા. મેં કીધું કેમ ઉપર વયો જા, તમારા બાપ દીકરાની હવા ભરવા આવ્યો છું યા. વિચાર કરો, બે વાર તક્યો કાકાએ મોઢામાં નાખ્યો, એવો લારુ વારો મેં નાખ્યો બે કોણ મોઢામાં, પછી ત્રીજી વાર કાકાએ મને દીધો ને, તો એને થોડીક વાસ આવી ગઈ હશે, ગમે એ થયું હોય પણ ખારો ભારી થયો. મને કે હવે જ જાઓ ઉપર, આવા પ્રસંગો છે એમાંથી હાસ્ય મળે, તમે ઊંડા ઉતરતા જાઓ ધીરે 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 ધીરે. એકેય પ્રસંગ એવો નથી કે આપણે જે વ્યવસ્થિત ઉજવીએ છીએ. હે, દાખલા તરીકે નવરાત્રિ હમણાં આવે છે, એકાદ વાત નવરાત્રિની કરું. નવરાત્રિ કોને કહેવાય કોઈ સમજતું જ નથી. મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો, મને કે નવરાત્રિ જ શું કામ, કેમ પાંચ રાત્રિ નહીં, ચાર રાત્રિ નહીં, બે રાત્રિ નહીં, બાર રાત્રિ નહીં, નવરાત્રિ જ શું કામ. પહેલું નોરતું છે એ કાળકામાંનું છે, ને નવમું નોરતું ખોડિયારમાંનું છે. આ નવ દિવસ સુધી માતાજીએ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને અસુરોના સંહાર કર્યા હતા, ને એમાં માતાજીનો વિજય થયો હતો, એટલે આપણે નવ દિવસ ઉજવીએ છીએ. કોઈ મુસલમાન હોય તો એને 786નો શુભ અંક આપ્યો છે, એવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં 9ના અંકને શુભ આપ્યો છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં 9 એટલે આપણે 9 દિવસ એટલે ઉજવીએ છીએ. નવરાત્રિ જેવો આમ તો કોઈ શબ્દ જ નથી, સાચો શબ્દ છે ગરબા. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં, માં અગર ગાઈને રમવું આનું નામ ગરબા. પણ હવે તો ડિસ્કો થઈ ગયું છે. નવરાત્રિ એટલે ઉજવીએ છીએ કે 9નો એક જ એવો શુભ અંક છે આપણા માટે, કે જેનો તમે ગુણાકાર કરો ને તો એ ટોટલ 9 જ થાય. દાખલા તરીકે 9 × 1 = 9 તો ટોટલ 9 થાય, 9 × 2 = 18 તો 8 × 1 = 9 થાય, 9 × 3 = 27 તો 7 × 2 = 9 થાય, 9 × 4 = 36 તો 6 × 3 = 9 થાય, 9 × 5 = 45 તો 4 × 5 = 9 થાય, 9 × 6 = 54 તો 4 × 5 = 9 થાય, 9 × 7 = 63 તો 6 × 3 = 9 થાય, 9 × 8 = 72 તો 2 × 7 = 9 થાય, 9 × 9 = 81 તો 8 × 1 = 9 થાય, 10 × 9 = 90 તો એ ટોટલ 9 થાય. એટલે આપણે નવરાત્રિ ઉજવીએ. હવે તો હાવ નવરાત્રિ જેવું થઈ ગયું છે, મરી ગયા લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા હોય. હા હા, મેં તો જોયા છે, માતાજીનું તો નામ કે હોતું જ નથી, ઊંડરો એમ. બસ ગયા વર્ષે હું જામનગર ગયો, એક તો મારા વાઇફ આવે 122 કિલો નું દાગીનું, હું તો હજી ઘરે પહોંચ્યો ને મને કે મેં નવરાત્રિમાં ભાગ લીધો છું, મને તો પરસેવો વરી ગયો. મેં કીધું શાંતિ રાખજો,
મન કે કા અમારો જીવ નથી મે કીધું નાના નાના જીવ હોય ને એ ભાગ લઈ આવડો મોટો જીવડો ભાગ નો લઈ મન કે મે તો ચણિયા ચોલીએ સીવડાવી લીધા એટલે હવે ક્યાં દરજીના ભોગ મેરા છે ત્યાંના ચણિયા ચોલી સીવ્યા છે કબાટ ખોલ્યો તો કબાટમાંથી ખાલી ચણિયા ચોલી પડ્યા બાકી આખો કબાટ ખાલી જામનગરમાં સુમેર ક્લબ છે ગુજરાતની 18 ટીમે ભાગ લીધો હતો એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા એમાં આને ભાગ લીધો હતો મન કે તેડી જાય મેં કીધું આમાં તેડાય નહીં સામેનો માણા ગુજરી જાય મન કે તેડાય નહીં પણ બોલાય એમ જ બોલાય બાકી તેડાય નહીં મન કે તો અમારે શું કહે મેં કે ઢળી જાઓ ના ન પારું ગમે તેમ તો અર્ધાંગીની છે તેડી ગયું સુમેર ક્લબમાં ગુજરાતની 18 ટીમ એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા પહેલો તાલી રાસ શરૂ થયો ને વચમાં ગઈરી અંદર હજી તો બે જ ચક્કર માર્યા હતા પણ ધૂળની જે ડમરીઓ ઉડાડી છે નિર્ણાયકો નિર્ણય દીધા વગર વયા ગયા અમુક બહેનોને સારું રમતા આવડતું તો એના પગ કચરી નાખ્યા હવે આને બાયણે કોણ કાઢે કારણ કે જ્યાં ચક્કર હાલતું હતું ને ત્યાં હાવ ખાલી થઈ ગયું કારણ કે આની બાજુમાં કોઈ રમે નહીં મેંડીથી બધાને પગ કચરવા તે ચકેડા બીજી બાજુ ચાલુ થયા નિર્ણાયકો ઘુમરે ચડી ગયા હવે આને બાઈને કોણ કાઢે એક ભાઈને કીધું લઈ લ્યો ને મને કે તમે લઈ લ્યો ને કોકને હાથ બાત ખેડવી નાખ્યા કંઈ એટલે બિચારી માની જાય તરત ગયો મેં કીધું જો આ તાલી રાસ છે આના પછી દાંડિયા રાસ છે ને ત્યારે રમજે હવે થોડીક વાર થાક ખા કંઈ એટલે માની જાય તરત જ ખુરશીમાં બેસાડી આવ્યો ખુરશીમાં બેહાઈ રીતે વાહે મારા લાડુ પાડવા માંડ્યા દેખાતું નથી તો હવે આને ક્યાં નાખી આવું નથી તમે એને રમવા દેતા નથી તમે એને બેહવા દેતા હવે એ ડ્રેસ બનાવીને રાખ્યો છે પહેરીને ઘરમાં ચક્કર મારે હું તાલી વગાવે એટલે રાજી થાય આ દાંપત્ય જીવનની મીઠાશ છે મને હમણાં એક ભાઈએ પૂછ્યું તું મને કે દંપતિ કોને કહેવાય મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એ પુરુષ બિચારો ભોળ્યો હતો જો કે આમ તો બહેનો બિચારા સારા છે ક્યાં ના પાડું છું બધા વ્રતો કરવાનું જો બહેનોના ભાગે જ આવું છું જયા પાર્વતી ના ડેડા કૂટે ને ઓલા કૂટે ને પછી ગમે એવો બટકી જાય કે ડેડાને બદલે આને કૂટી નાખો તો સારું એવું જો ભાગ્ય હોય ઝવેરા લઈને આમ ઉપડે આખા ગામના મંદિર ફરી આવે ને કંઈકું કરે પુરુષને કાંઈ ખરું સાંભળું કોઈ ભાઈડા ઊભા બે બુધવાર કર્યા હોય સમજે ગુમાવાનું સામે વારાય છે આપણે એવા કોઈ વ્રત કરવાનું આવતું જ નથી એ બધી સારું છે તો છોકરાઓની વાત લઈ લઉં બાળકો એક બે આગળ બેઠા છે મને બાળકો બહુ ગમે મારો આટલો નાનો છોકરો છે મારી હમણાં મહેમાન આવ્યા ને તો મારા વાઈફે કીધું કે જા બાજુમાં મનછાબેન છે ને એનાથી તવી થોલી આપ મારો છોકરો કામની કોઈ દી નાનો પાડ્યો તરત ગયો મનછાબેન ને કે મનછાબેન અમારી આ મહેમાન આવ્યા છે ને તો મારી મમ્મીએ કીધું છે તવીથો આપો તો મનછાબેન બિચારા હારા છે તવીથો આપ્યો મારા છોકરાની માથે હાથ ફેરાવ્યો કે તારી મમ્મીએ બીજું કાંઈ કીધું જ તો કે આઈ એમ કહેતી હતી કે એ વાઘરણ ના પાડે તો બીજે લઈ આવજો આવો ઘર ભંગાવે એવો દીકરો દીધો છે પણ મજા છે બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ હોય જે કાંઈ કહેવું ને હું તો કોઈ બાળકને બોલાવતો જ નથી અમારે જામનગરમાં રણજીતનગર છે તે એક છોકરો હું તો બપોરે આવતો હતો ને છોકરો બિચારો ઠેકડા મારતો હતો બેલ ન વગાડી શકે એટલે મને એમ કે તડકો છે બિચારાને ઘરમાં જ આવું છે કે મેં વળી બાબાને ટેડો મેં કીધું બાબા ઘરે જાવ છે ને વગાડ બેલ એટલે બાબાએ વગાડી ટીંગ ટોંગ મને કે હવે ભાગો આપણે તો અજાણી છે કે હું તો મૂંઝાઈ ગયો મેં કીધું કેમ ભાગો મને કે અમે રોજ બપોરે વગાડીએ છીએ હમણાં કોક લાકડી લઈને નીકળ્યા મરી જ રહી ને આવી કોકની શેરીઓમાં તે દીનું નક્કી કહ્યું બાળકને મદદ ન કરવી હા હું તો મંદિરે ઓછો જાઉં છું અમારે જામનગરમાં દાંડિયા હનુમાન દર શનિવારે હું દર્શન કરવા જાઉં છું હિન્દુના દીકરાનો એવો નિયમ છે દર્શન કરીને બહાર નીકળો એટલે ઓટા ઉપર થોડીક વાર બેસવું જોઈએ ઊભું રહેવું જોઈએ હું મારી રીતે દર્શન કરીને બહાર નીકળો મંદિરના ઓટા આગળ ઊભો તો જરાક વાર એ દરમિયાનમાં મને કોણીમાં ચોર આવી તો હું કોણીમાં ચોર કરતો હતો ઊભો મને તો કાંઈ ખબર નહીં તો એક બેન મારા હાથમાં આઠાના મૂકતા ગયા તો હું એની વાહે ધોયો મેં કીધું એ બેન મને કે રાખો રાખો ગયા શનિવાર નહોતા ને તે દીનું નક્કી કરી લીધું કે મંદિર બહાર મરી જાઉં બાકી ક્યાંય ચોર ન કરવી ઘેરે આવીને રંધો ફેરવી લેવો પણ આ ધંધો ન કરવો પણ એમાં એક તાત્પર્ય છુપાયેલું છે પરમાત્માને આંગણે જાઓ ને કોઈ દી તમે ઠાલા હાથનો આવો આ
આઠાના છે ને, પછી મને ખ્યાલ આવ્યો, ઘરેથી કીધું તું દાંતણ લેતા આવડું, ખરેખર ખિસ્સામાં એકે પૈસો નહોતો, પરમાત્માએ મોકલાવ્યો આઠાના. શું મજા, કારણ કે આ તો અમે, હું ને એ બેન બે જ જાણતા હતા. આ તમે ઘરના છો એટલે કહી દીધું તમને, એટલે એ મજા છે આખી. 26 જાન્યુઆરીના ધરતીકંપે હારા હારાને કહી દીધું, હો બસ છે હવે. આમ ચાદર પકડીને બેઠો છું, જય શ્રી કૃષ્ણ થઈ જાય જરાક ખેંચું તો. ધરતી કોઈ દી ફાટે નહીં, ધરતી તો આપણી માં છે. માં કોઈ દી સંતાનોથી રૂઠે નહીં. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે આમ ધરતી કોઈ દી ન ફાટે. અતિશય પાપ થાય ને તો ધરતીએ ફાટવું પડે. બહુ પાપ કર્યા છે માણસો. આ હા હા, પાણી કાઢી લીધા, ડંકી દી, ટીચુક 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 ટીચુક. પાણી કોઈ દી ધરતીમાંથી કઢાય નહીં. પાણી ધરતીનો ખોરાક છે. ખનીજ કોલસો બધું કાઢી લીધું આપણા સ્વાર્થ માટે. પાણી ખનીજ કોલસો બધું કાઢી લીધું, જગ્યા થઈ ખાલી. ખાલી જગ્યા થાય અહીંયા શું થાય? હવા ભરાય, ગેસ. આપણને થતો ઘણી વાર ગેસ, જેને થયો હશે ને પૂછજો કોક દી. એ ગેસ એકવાર છૂટે તો શાંતિ થાય. એક મોટો અવાજ થાય, હારા હારાના રૂમમાંથી બાયણે કાઢી નાખ્યો. પછી નાના નાના જાતકા તો આવતા જ રીએ, આવતા જ રીએ. ધરતી કોઈ દી ફાટે નહીં આપણી. આ તો ખાલી એક ઝલક બતાવી તમને કે શાંતિ રાખજે. ચંદ્ર ઉપર ભલે આવતો હો પણ માનવીને એક ચેતવણી આપી છે. ક્યારે અમદાવાદમાં મારા કાકા ચોથે માળે બેઠા બેઠા છાપું વાંચતા હતા, લ્યો ધરતી કંપ થયો. તો ધરતી કંપ થયો, તન માર બેસી ગયા, મારા કાકા હાલીને નીકળી ગયા. લે, મેં કીધું નસીબદાર છો. મને કે કાંઈ નસીબદાર નથી, આજથી 20 વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલમાં લિફ્ટનું દાન કર્યું હતું એટલે પરમાત્માએ મારા માટે લિફ્ટ મોકલાવી છે. અમારા બીજા એક મિત્ર છે, એને હમણાં લિફ્ટનું દાન કર્યું. મને કે કંઈ થશે ધરતી કંપ, આને ક્યાં સમજાવો, વિચાર તો કરો. હે, માણા માણામાં આટલો બધો ફરક છે, પ્રકાર થાય છે અલગ અલગ. હા, અમારે એક ભાઈબંધનું નામ છે નવીનભાઈ, મને તો કાંઈ ખબર નહીં. એને લગ્ન થયા, હું ચા પીવા ગયો, મને ચા પાણી આવ્યા બધું મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. એના વાઇફ ચા લઈને આવ્યા એટલે મેં કીધું, શું ભાભી શું ચાલે છે, શું છે નવીનમાં? તો કે નવીનમાં કાંઈ નથી. મેં ચા ન પીધો પછી મને એમ થયું કાંઈક ખોટું થાય છે, પણ વાસ્તવિકમાં જે બોલાતું હોય બોલવું પડશે. હમણાં એક બેનને પૂછ્યું, મેં બેન તમારું નામ શું? મને કે દયાકુંવર. મેં કીધું આ તો કે મારી દીકરી નંદકુંવર. મેં કીધું આ તો કે મારો દીકરો પ્રેમકુંવર. મેં કીધું આ મૂછુવારા તો કે એના પપ્પા મોટા સુવર. કોઈને કાંઈ પૂછાય નહીં, કહું છું જરા કુંડા ઉતરો ને એટલે હાસ્ય મળે પ્રકાર પ્રકારમાંથી. હા, એની ક્યાં વાત કરો તમને? એક નાનકડી વાત કરું, તમને મજા આવી જાય. મારા આમ એનું કારણ શું છે, બાળકોની જે વાત કરી ને, હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કે અંકલ એક પ્રશ્ન કરું. મેં કીધું કરે બેટા. મને કે એવી કઈ વસ્તુ છે જે ગરીબ માણસ ફેંકી દે અને પૈસાદાર માણસ ખિસ્સામાં રાખે? હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે, એવી કઈ વસ્તુ હોય? મને કે આટલું નથી આવડતું, શું પ્રોગ્રામ આપો, જાઓ ઘરે જાઓ. એટલે શું ઘરે જાઓ? મને કે આવ સીધું છે, ગરીબ ફેંકી. મેં કીધું પાકીટ પાકીટ. મને કે પાકીટ થોડા ગરીબ ફેંકી દે. એ વાત સાચી છે. મને કે શાંતિ રાખો, કામ આવે એવી વાત કહું છું, આવડો પ્રેણીઓ. મને કે ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે, નાક સાફ કરવું એ ગરીબ માણા પાસે રૂમાલ ન હોય, પૈસાદાર માણા લે. ગરીબ ફેંકી દે અને પૈસાદાર ખિસ્સામાં રાખે, શું બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છે. એટલે અમે આવું ઓબ્ઝર્વેશન કરી કે બાળકમાંથી જબરજસ્ત જોક્સ મળ્યો. હા, નાના છોકરાને કાંઈ પૂછાય જ નહીં. હા, બે છોકરા બાયણે રોડ ઉપર બાજતા હતા નાના નાના. મેં કીધું બાબા કેમ બાજો છો, શું કરો? એક તો જોશ જોશથી રોતો. મેં શું કામ રો, સાચું બોલ, કોનો દીકરો? સાચું બોલ, કોનો દીકરો? એ કે એના હાથ બાજા બાજી હાલે છે. ઘરમાં મા બાપ છે ને એ સંસ્કારો બાળકને આપે છે. પછી નિશાળે જાય એટલે માસ્તર આવે, પછી માસ્તર સંસ્કારો આપે, એ વાત જુદી છે. અત્યારે કોઈ માસ્તર એવા નથી સંસ્કાર આપે. છોકરાઓને કે જ્યાં બીરી લઈ આવ, છોકરા હરગાવીને લઈ જાય છે. કારણ કે માધ્યમ ટીવીએ બગાડી નાખ્યા છે. હું જે વાત કરતો હતો ને, વળી પાછી મૂળ વાત ઉપર આવી જાઉં, હું બીજી આડે રવાડે ચડી ગયો હતો. ટીવીએ માધ્યમ બગાડી નાખ્યા છે. ગીતો કોઈ એવા નથી આવતા જે તમારા બાળકને સંસ્કાર આપે. ચૂપ ચૂપ ખડેમાંથી ક્યાં વયા ગયા આપણે ઠેઠ. અત્યારના ગીતો સાંભળો, જૂના જમાનામાં ગીતોની મીઠાશ હતી.
નજરે લાગી રહ્યા તોરે બંગલે પર આવ્યા ગીતો સારા લાગતા. અત્યારે જુઓ તમે એવા ગીતો આવ્યા, ચુમા દેન ધુંબા દેન નથી દેવું કાંઈ, બમ્બઈ સે ગઈ પૂના ને પૂના સે ગઈ પટના ને ફિર ભી ન મિલા સજના શું કામ રખડા રખડ કરસ. અરથ વગર સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં ઉપકાર કરસ. તારે જો પડવાનો હોય અમે કઈ પડોશી નો આવે. આવા ગીતો થઈ ગયા છે, કોણ લખે છે આવા ગીતો? હું તો કહું છું પરમાત્મા બચાવે ને હાથમાંથી હિન્દી પેન જટી લ્યો. સંસ્કાર ચોલી કે પીછે ક્યાંય ખરજવા છે ગુમડા છે તારા બાપનું શું જાય. ચાલે છે આપણે કઈ એમાં ઊંડું ઉતરવું નથી, ટીવી વાળા જાણે ને એનું કામ જાણે. હા હારું કરવા જાય એમ હલવાઈ જાય. હા હમણાં 500 ની નોટું કઈક નકલી ને એવું નીકળું હતું, મને ક્યાંકથી બે બે આવી ગઈ. મેં કીધું મરાણા હાચી છે ખોટી કેમ કરું. એક વકીલ જતા હતા, વકીલને મેં 500 ની નોટ દેખાડી. મેં કીધું જરાક જુઓ તો સાચી છે ખોટી, અસલી છે કે નકલી. આમ જોઈ પોતાની ખીચામાં રાખી દીધી. એ કે સાચી છે સાચી, મેં લાવો હું આપું છું વાર 300 આપ્યા. મને કે 200 ફી લઉં છું ને, નથી દેવી ફી બાપા મારે નહીં. હું તો ઊંડા જ નહોતા. આવે એક નાનકડા છોકરાની વચ્ચે વાત લઈને મને બહુ ગમે છે વાત. મિલિટરીમાંથી રિટાયર થયેલા હતા એક ભાઈ, મગજના એવા ખારા, ઘરમાં વટતા જ હોય બધાને. પાણી કેમ નથી? એના વાઈફ કે આ નર આવશે રાડા રાડ કરો માં તમે, પાણી કેમ નથી? હું મ્યુનિસિપાલિટીમાં નોકરી કરું છું. થોડીક વાત ચા મોડી થાય, હજી ચા નથી આવી કે દૂધ જ નથી આવ્યું. એના વાઈફ કે શાંતિ રાખ, વડચકા જ ભરતો હોય કારણ કે મિલિટરીમાં મગજ ગરમ. એમાં કુંજણ શું થયું, એક દી બાયણેથી ક્યાંકથી આવ્યો તો ઘરમાં રો પકડ હાલતી હતી, છોકરાને મારતા હતા. કેમ? એ કે આઠાના ખાઈ ગયું, પતી ગયું. ખાધા જ કેમ આઠાના? ધૂંબો. એ કે એના ભાઈ કે તમે એને મારો મને દવાખાને લઈ ગયો. ના ના ખબર હે, પરચુની આટલી તંગી છે ને ખાઈ ગયો દવા. હવે આનું કરું આડોશ પાડોશ ફરે સમજાવી કે દવાખાને લઈ જાવ, ત્યાં મરાય નહીં એમ કહે થોડા આઠાના નીકળશે. દવાખાને લઈ ગયા ડૉક્ટર આગળ. ડૉક્ટર કે આને છે ને કેળા બે ખવડાવો, બે પાકા કેળા ખવડાવી અને એવી જોશથી રાડ પાડી કાઢાઠાના કાઢ. ધનવાર બોલ્યો ને કાઢ કાઢ. 5-10 નીકળ્યા આઠાના છૂટા થઈ જાય એવા મગજના ગરમે. પાત પકડી લેજો, મજા આવી છે. 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ આવે તમે વાંચો ને હસવું ના આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂરખ બહેનો એને વાત કરે ને ત્યાંથી હાસ્ય ઉપસ્થિત થાય. તમે તો બધા ઘરના કેવા હો, છોકરાઓની તો ઘણી વાતો કરી. અમુક અમુક સવાલ એવા પૂછે તો મજા આવે આપણને. મારો છોકરો હમણાં એક દી મારા હામું હામું જોતો હતો. મેં કીધું હવા નપુરમાં શું છે? મને કે કાંઈ નહીં પપ્પા. મેં કીધું તો કેમ હામું હામું જોશ? કે પપ્પા નિશાળમાં માસ્તરે કીધું છે ગાંડા વિશે નિબંધ લખી આવું. હવે એને હું હાથમાં આવ્યો હવા નપુરમાં. આપણે કહું છું ગણતરી જ ન કરીએ કે આ શું કરવા માગે છે. હા મારા ઘરે હમણાં એક ભાઈ કાર્યક્રમ બુક કરવા આવ્યા હતા, અમને તો બહુ હલવો આવ્યો. તો હું નાવા ગયેલો, મારા વાઈફે દરવાજો ખોલ્યો ટીંગ ટોંગ. ઓલા ભાઈ ઓલો ભાઈ હૈદરાબાદ બાજુથી આવેલો, હે વસંતભાઈ હે. મારા વાઈફ કે આવતો રે હે. હું બાથરૂમમાં, મેં કીધું મરવાનો થયો છે. હું નાઈને નીકળીશ ત્યાં સુધીમાં તો દવા પી જાશું. ઓલો તોલાય બિચારે કીધું કે બેનજી વસંતભાઈ નહીં, મારા વાઈફ કે આવતા હે ના આવતા હે. ધર્મથી મેં તો પછી હાબુ દીધો તો એ માંડી વાયરું. મેં કીધું ઝડપથી જેમ મને એમ નીકળાય એ ફાયદામાં છે ઓલા ભાઈ માટે થઈ. હું નાઈને બાયણે આવ્યું એટલે મારા વાઈફ પહેલું પહેલાં જોઈ લે કાર્યક્રમ બુક કરવા આવ્યા છે ને તો કંઈક ચા નાસ્તો દે ના કરે એમ નમ જવા દઈએ. તેથી મારા વાઈફે કહ્યું કે હાબુદાનાની ફરફર બનાવી. એ શું એક બે તરે ને તો આવડો મોટો થાલો ભરાઈ જાય, કે 4-5 ફરફર આવડી મોટી થાય પાપડ જેવડી મૂકી ગઈ ઓલા પાસે. વાંધો એને નહોતો મારા વાઈફને, તકલીફ મને શરૂ થઈ કારણ કે ઓલો મરી ગયો હિન્દી બોલે. હવે એને મારું લોહી પીવાનું શરૂ કર્યું, ખાઈ તો ગયો બધી ફરફર. પછી શરૂઆત કરી વસંતી હે ક્યાં. હવે મને હાબુદાણાની ફરફરનું હિન્દી આવડે તો કહું ને. મેં કીધું અચ્છા બનાતી નહીં નહીં વો હે ક્યાં. હાલવડે ભૂલી ગયો ખાલી હાબુ પકડી રહ્યો. કોણ નિર્માવાલે બનાતે
मुंह में से फेन निकलता है मान शांति पड़ी थोड़ी एक बार थी ना એટલે વાત નહીં મે કે તું તમારે કામ હોય કયો મને કે હિન્દી મે વાત કરો યાર મે ગુજરાતી નહીં સમજતા પોતે મે કે દેખતા નહીં મે ભી એસે વાત કરતા હું આમ આંગરી લાઈ જેટલી વાર હિન્દી મે વાત કરી આમ ન મે કે તો આંગરી તો લે મને કે નહીં હો હિન્દી મે વાત કરતા હું ઉપર લીટી આતી હે ને મારા વાઈફ ને કીધું પ્રોગ્રામ આનો કરાય નહીં હૈદરાબાદ જવાય નહીં દવા પીવડાવી દી આપણને કે હિન્દી ભાષા ખરાબ નથી ના મારી બાજુમાં એક ભાઈ બેઠા તમે મદદ કરવા ગયો ટ્રેનમાં આવો પાંચ પાંચ મિનિટ થાય ને ટોયલેટ જાય વરી આવીને બે વરી ટોયલેટ જાય વરી આવીને બે મને એમ થયું ટ્રેનમાં મેં કીધું કાકાને બિચારાને કાંઈક તકલીફ છે મેં વરી કીધું મેં કીધું કાકા કાંઈ તકલીફ છે કાંઈ જવાબ ન દીધો પછી ખબર પડી કે ગુજરાતી નથી હિન્દી મને ન આવડે વરી ત્રણ ચાર વાર ટોયલેટ ગયો પાછો આવીને બેઠો એટલે મને દુઃખ થયું મેં કીધું આપણે આવડા મોટા કલાકારને કોકના દુઃખમાં ભાગ ન લઈ શકીએ આપણને હિન્દી ન આવડે જરા કમ થયું ભાઈગું કીટું હિન્દી ભેગું કર્યું એક બે વાર ટોયલેટ જઈને પાછો આવીને કાકો બેઠો ને મેં કીધું ક્યું ક્યું ચાચા ક્યું આપકો ચેન નહીં હે તો કે ચેન તો એ ખુલતી નહીં હે તે દિનું નક્કી કર્યું કે જે ભાષાનું આવડતી હોય એમાં ઊંડું નહીં ઉતરવાનું આપણે તો આવું કઈ મગજમાં જ ન હોય ને બીજાને કઈ પ્રોબ્લેમ હશે હા મજા છે આખું પણ અમે તો બધા એમાં જામનગરમાં એક શમશાન યાત્રા જતી હતી એમાં ટકોરી બાંધી હતી બોલો લ્યો ઊભી રહી હાલે પેલા દોણી વાળા ભાઈને પૂછ્યું મેં કીધું આ શું છે મને કે કંડક્ટર ગુજરી ગયો એવા કહેવાય જેવા ધંધા એવા કામ થઈ ગયા હમણાં એક ભાઈને ગયો તો મેં કીધું શું છે મને કે આનંદ છે પાંચ છોકરા બેઠેલા એક હરખા લાગે બોલો લુગડા હરખા પહેરેલા દાંત કાઢે તો હરખા લાગે માથા હરખા ઓરેલા પાંચ કાર્બન કોપીઓ મેં કીધા તમે ઘરમાં ભૂલી નથી જતા પાંચે પાંચે હરખા મને કે પરમાત્માની મહેરબાની છે પાંચે મારા દીકરા જો મેં કીધું તમારો ધંધો શેનો છે મને કે ઝેરોક્સનું કામકાજ છે મરાઈ ગયા ને મેં કીધું હું તો કોઈને પૂછતો નથી હમણાં એક ભાઈને ઘેરે ગયો સોફા ઉપર શાંતિથી બેઠો હતો તે છોકરો આવ્યો એટલે ભાઈ જો તમે જોજો બાપ તમે કોકના ઘરે બેસવા જાજો ને કાલ ઓબ્ઝર્વેશન તમે માર્ક કરજો પોતાના છોકરાઓના વખાણ બહુ કરશે ના મા બાપ અમારો આ અમારો આ અમારો બહેનો એ કરે બહેનો એ વાત પછી કરું થોડીક વાર પછી પેલા આ સાંભળો એક છોકરો હરિકાત તો બહારથી આવ્યો એટલે મને કહે મારો મોટો દીકરો આયારામ મેં આમ જોયું કયો દીવન એક રસોડામાંથી બાયણે ગયો મને કે બીજો દીકરો ગયારામ મને પછી થોડીક તકલીફ થઈ મેં કીધું આ ભાઈણેથી આવે એ આયારામ જાઈ ગયારામ કે સોફાની બાજુમાં નજર પડી તો લૂચો વરીને એક છોકરો બેઠો હતો શું મેં કીધું આ મને ગયારામ અને દયા આવી જાય એવો જ હતો હાવ મેં કીધું આના કુટુંબને દયા નથી આના કુંભક આવી જાય છે હું ઊભો થઈ ગયો મેં કીધું તમારી રક્ષા કરે જલારામ ત્યાં પહોંચો એને કોઈને વાત કરવાની મજા નથી હું તો ઓબ્ઝર્વેશન કરીને હું સમાજ સામે મૂકીએ કે દિલને આંગણે વેદનાના વાવેતર કરીને માફ કરજો વચ્ચે થોડું દર્દ આવે તો નાનો શાયર છું એકાદ દર્દ ભરી વાત લઉં કારણ કે અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો તો જીવન જીવવાની મજા આવે એટલું હાસ્ય નકામું છો કે દિલને આંગણે વેદનાના વાવેતર કરીને ઉપરથી આંસુના પાણી પાઈને બેઠો છું ગમથી કાંઈ વિશેષ હોય તો આપજો મને ગમ તો હું વાત વાતમાં ખાઈને બેઠો છું હે એને ભૂલવાનું તો ખાલી બહાનું છે હું તો ક્યારનું એના નામનું નાઈને બેઠો છું હે એટલે પ્રેમમાં હારું ઉતરે તો બાકી તો નાય જ લેવાનું હોય એમાં હા પ્રેમ થાય ને એને પૂછજો કોક દી અમથે અમતા ઉધાર લુગડા સીવડાવી લઈએ કારણ વગરનું પછી પ્રેમ તો થાય નહીં દર્દી યારે પ્રેમ થઈ જાય કારણ કે રોજ ત્યાંથી નીકળવાનું હોય પણ મજા છે ઓમ કીએ ને તો ન માને પણ પ્રેમિકા કીએ તો બધું માને એવો નિયમ છે હા મારો કહેવાનો મતલબ છે કે તમે ઊંડા ઉતરશો ને એટલે હાસ્ય મળશે હું એકવાર બસ સ્ટેન્ડે રાહ જોઈને ઊભેલો મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા તો હું જોઉં એનો એક દોરો ફરે એક એમનો ઊભો હતો મને મૂંઝવણ થઈ મેં કીધું આની બાજુમાં બેહાય નહીં બસમાં મેં કીધું ક્યાં જવું છે મને કે 14 નંબરની બસની રાહ જોઉં છું તો બસ આવી પણ મને એમ થયું મેં કીધું કાકા મોટી મોના તમે કાકા આંખ કેમ એક ફરકે છે ને એક નથી ફરકતી મને કે કાચની છે કાચની તો કાંઈ વાંધો મેં કીધું આમાં કાંઈ તકલીફ પડે મને કે ના રે ના કાંઈકની ફાયદો થાય છે અમારો
આમાં શું ફાયદો થાય? એક કાચની આંખ મને કહેવાતી, બે માળની બસ આવી ને આંખ કાઢી કાચની, ઉડાડી પાછી આમ લઈ મૂકી દીધી. મેં શું, મને કે ઉપર જગ્યા નથી. આને શું કરો લ્યો તમે? મને એમ થયું હું કાચની નખાવી લઉં, ઉપર ચડવું નહીં હારું, ઉભા ઉભા બધું પતી જાય. લે મને કે હું તો કોકની અગાસીમાં બધી જોઈ લઉં આમ કરીને. શું મજા છે કે હાથો કી લકીરો સે સમજે થે કે ખુદા ને ખુશી સે ખીચી થી, ક્યા માલુમ ઉસને ભી મજબૂરી સે લીધી થી. માણસની તકદીરમાં જેવું હોય ને એવું થાય, પ્રકાર પ્રકારમાં. તમે તો બધા ઘરના છો ને, હાવ પેટ છૂટી વાત કહી દો મને. લ્યો અમુક અમુક મારા વાઇફ સવાલ એવા કરે ને આપણને છાતીમાં દુખવા માંડ્યો. હા હા, હમણાં થોડાક દી પહેલાં મને કહીએ સાયકલ શીખાડો, આપણને કેટલું દુઃખ થાય. મેં કીધું તું કોઈ મોટું વાહન શીખ, કોઈ ખટારો છે, કોઈ ટ્રેક્ટર છે. મન કે ના, અમારી બધી બહેનપણી સાયકલ ઉપર જતી હોય, અમને મન ન થાય, એને પાછું મન થાય. હું ના ન પાડું, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. મન કે કેવી બધી કોલેજની છોકરીઓ જીન્સ પહેરી પહેરીને જતી હોય સાયકલ ઉપર, અમને મન ન થાય. મેં કીધું તું તો જીન્સનું નામ જ લેજે, તારું જીન્સ કેદી હું કાંઈ. જય જય અમારા ઘરમાં જીન્સની વાત નીકળે ને કામ મારી ભાગી જાય. વરી સમજાવીને તેડ્યા હું. મેં કીધું હજી ક્યાં સીવડાયું, અમે ઘરમાં વાત એનો કરીએ. મને ચિંતા કરી ગઈ. મેં કીધું આ જીન્સ સીવડાવશે ને તો ઉપાધિ કરાવશે. મેં કીધું સાયકલ શીખવી છે ને મન કે આવી ગઈ. એક દી રવિવાર જેવો દિવસ, હવે એક તો મારી સાયકલ હાવ ખપાટીયા જેવી, ટકોરી સિવાય બધું વાગે છે. સોસાયટીમાં છોકરા રમતા હતા, એના મા બાપને કી આવ્યો. મેં કીધું ઘરમાં લઈ લ્યો. તો મને કે રવિવાર છે, બિચારા રમે નહીં. મેં કીધું બીજી વાર રમતા જોવા હોય તો લઈ લો. તે સોસાયટીમાં આબરૂ ખરી, બધા છોકરાને લઈ લીધા. અમુક છોકરા મારા વાઇફને જોઈને વયા ગયા. ધીરે ધીરે ઓટા ઉપર ચડાવી મેં કીધું જોજો, ઘરાઘર જ ભાંગી નાખતી. મન કે ના, બે સાઈડ સાયકલ ઉપર. મેં કીધું જવા દે. મન કે તું વાહે બે. મને રેવા દો ભાઈ સાહેબ. કે ના, મને બીક લાગે, તે અમને ન લાગે. અમારે શું છેલ્લો પ્રોગ્રામ છે? જરાક મોઢું ઓલું કર્યું, ગમે તેમ તો અર્ધાંગીની છે ને. બેઠો પાછો, જવા દે. હું પાછળ બેઠો, સાયકલ એવી જવા દીધી હો, જાણી પાકી આવડતી હોય. સામેની વ્યક્તિને તેમ જ લાગે કોક બેન એકલા હેલા આવે છે. હું તો પછવાડે દિવાલમાં ગરોળી ચોઈતી હોય એમ ચોઈતો હતો. ને અમારે જામનગરમાં પ્રતાપ વિલાસ છે ત્યાં ગોલાય આવે છે, જે ગોલાય મારી ને તો ઊંધ મને ઉડાડી દીધો. મારા ચશ્મા ઉડી ગયા, હું પડ્યો, પોતે સાયકલની માથે પડી પડી પેડલ મારી રાખી. તો ઈને સાયકલ બે ભો ચકરીને જેમ ફરે નીચે, હવે મને ચશ્મા જડે પછી ઈ જડે. આ કઈ હાડી પહેરીને તો શીખાય નહીં. પંજાબી પહેર્યું, વાનું તો પંજાબી એ કેવડું, 12-15 વારમાંથી બનાવતી હશે ભગવાનને ખબર. 9 વારની તો એની ઓઢણી, એ સાયકલના પૈડામાં ઓઢણી ને પંજાબીને બધું એવું હલવાઈ ગયું ને કંઈ નીકળે નહીં એમાંથી. કઈ વાતે કે હવારના પોરમાં એક ભાઈ આવ્યા, મને કે સાયકલ કાઢવી છે. આપણને કેટલું દુઃખ થાય, કારણ કે હલકી વસ્તુ હોવું પડે. મેં કીધું સાયકલ નથી કાઢવી, આ પંજાબી કાઢવું છે આમાંથી. અમે બે ભેગા થઈને પંજાબી કાઢ્યું, પણ પંજાબીના લીરે લીરા કાઢી નાખ્યા. બીજી તો કાંઈ તકલીફ ન પડી, પણ હવારના પોરમાં આવડા મોટાને ઢાંકવું શું? કોઈ તપેલું હોય તો તમે છીબુય ઢાંકો. આ તો એક દૂધવાળો ઓળખીતો નીકળો. મને કે હાસ્ય કલાકાર વસંત થાય ને? મેં કીધું હા. મને કે અમારી શેરીમાં તમે કાર્યક્રમ આપવા આવ્યા હતા ને, અમે તમારું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મેં કીધું ભલે કર્યું હતું, હવે એક વખત ધાબરો ઓઢાડીને અપમાન કરો. એવા ભરવાડના ધાબરામાં ઉનાળામાં વીટી અને ઘરે લઈ આવ્યું. સોફા ઉપર બેહાઈ રીતે રોવા માંડી. મેં કીધું આ કોઈ દી રૂએ નહીં, લાગ્યું લાગે છે. મેં કીધું લાગ્યું? મને કે ખંભો બહુ દુઃખે છે. ખંભો ખંભો તો એ ને કહે છે, મેં તો એવા ખંભા ક્યાંય જોયા નથી. હા હા, હું તો મારા વાઈફને તાવ બાવ આવે ડૉક્ટર પાસે ના લઈ જાઉં. હા, અમારા ડૉક્ટર દિનેશ ભટ્ટ છે, અમારા ફેમિલી ડૉક્ટર છે. તાવ આવતો તો લઈ ગયો હતો, થર્મોમીટર મૂક્યું હતું બગલમાં. સાહેબ વાત તો કીધું તમે ચેડા ભૂલી ગયા.
અમે ઘરે આવી ગયા, સાહેબનો ફોન આવ્યો, મને કે થર્મોમીટર રહી ગયું છે. આપણને કેટલી શરમ આવે. મેં પૂછ્યું, મેં કીધું થર્મોમીટર મને કે જોવું હોય તો. ચાર પાંચ બટકા કાઢીને દીધા મને કે લે. તે પછી કોઈ દી એને તાવ જ નથી આવ્યો. પણ મારો કહેવાનો મતલબ ડૉક્ટર કે આ, મેં કીધું સાહેબ જરાક જુઓ, ઓર્થોપેડિક સર્જન છે મારા જામનગરમાં, એમને ત્યાં લઈ ગયો. મેં કીધું ખંભો દુખે છે તો લાગ્યું લાગે છે, નકર રૂએ નહીં કોઈ દીયા. તરત જ લઈ ગયો ઓર્થોપેડિક સર્જન છે ડૉક્ટર મહેશ્વરી સાહેબ, અમારા મિત્ર જ છે. મેં કીધું સાહેબ જરાક જુઓ. એટલે મહેશ્વરી સાહેબ કે થયું શું? મેં કીધું સાયકલમાંથી અલગોટિયા ખાઈ ગયા છે. તો મહેશ્વરી સાહેબ મારા વાઇફનો ખંભો જુએ મારા હામ, ખંભો જુએ મારા હામ, ખંભો જુએ. મેં કીધું સાહેબ શું જુઓ છો? મને કે વિચાર કરું છું કે સોજો ચડી ગયો છે કે હાથ જ આવો જાડો છે. અરે મેં કીધું એક્સરે પાડો તો આમાં કાંઈક ખબર પડે, બાકી તો 12 વર્ષથી કાંઈ ગતાગમ નથી પડતી. એક્સરેનું કીધું પાછો મૂંઝાઈ ગયો. મને કે એક્સરે ન પડે. મેં કીધું કેમ? બધાયના એક્સરે પડે, આનો એક્સરે ન પડે. મને કે આનો એક્સરો પડે, આવડો મોટો એક્સરો પાડ્યો જમણા હાથનો. એ કે તર પડી ગઈ છે, પ્લાસ્ટર આવશે. મેં કીધું કરી નાખો, ગમે એટલો ખર્ચો થાય, આપણે પ્રોગ્રામ કોના માટે કરીએ છીએ. એ પ્લાસ્ટરનો જરાક મોઢું ફેર્યું એનું. હા હા, કારણ કે પ્લાસ્ટર એક, મને કે પ્લાસ્ટર ઉપર પાછું પ્લાસ્ટર ન થાય. શાંતિ રાખવાનું ભાઈ, મેં કીધું કરી નાખવાનું, માન માન આગ્રહ કર્યો. પ્લાસ્ટર આવ્યું, પ્લાસ્ટર 3 મહિને ખુલે પછી, એમાં કોઈ ડૉક્ટર છે ને પૂછજો જો તમે. પ્લાસ્ટર ખુલે પછી એની એક્સરસાઇઝ આવે, કસરત. મારા વાઇફે ડૉક્ટર કેટલા ટાઈમ કસરત કરવાની? તો 1 મહિનો. 1 મહિનો કસરત. કાલથી 2 ને 4 વાગે આવી જાય. મારા વાઇફ મને કે તું વેગો આવજો. મને રહેવા દે ભાઈ સાહેબ, એક તો મારી સાયકલ ભાંગી નાખી તને આવડી નહીં, હવે કસરત તું એકલી કરી આવ. એ કે ના મને શરમ આવે. એને પાછી શરમ આવે, આપણને ન આવે ભેગા જાય તો? ગમે તેમ તો અર્ધાંગીની છે ને, ભેગો જાત. હવે કસરતમાં શું, મને તો એક ટેબલ નાખી દીધું, એની માથે બેઠો હું. કસરતમાં મારા વાઇફને એક ચકેડું દીધું હતું ફેરવવા હાટું. એવું ફેરાવે, એવું ફેરાવે કે મૂકી દે પછી 1.5 કલાકે ઊભું રહીએ. તે બીજા કોઈ દર્દીનો વારો જ ન આવે કહું છું. માલિકોથી 3 ખા જ્યારે તઈ મૂકે ચકેડાને, ને પછી તો અમે 4 વાગે જાય ને તો એલો કમ્પાઉન્ડર અમને બિહારી રાખે. બધાય ચકેડા ફેરવી લઈએ પણ 6 વાગે એને અડવા દે. મારા વાઈફ એક ડૉક્ટર પાસે પહોંચી ગયા કે અમે 4 વાગ્યામાં આવી જાય છે ને કેમ બિહારી રાખો છો? ડૉક્ટર કે ચકેડું ધીમે ફેરવતા જાજો, પછી બીજા દર્દીનો વારો નથી આવતો. મારા વાઈફ કે ધીરે જ ફેરાવું છું, જોશથી ફેરાવું ને તારું દવાખાનું બંધ થઈ જાય, ત્યાં સુધી ન ઉભું રહીએ. એક દી કઈ ચકેડું ઘુમેડતી હતી, હું બરાબર બેઠેલો ને સામે કઈક ફિમેલ વોર્ડ હતો, કાચની બારી હતી. એક બેને મને બોલાવ્યો, એટલે મને શું થયું, કોઈક દર્દીની મદદરૂપ થાય. અહીંયા તો કઈ મદદ કરવા જેવું હતું નહીં, તો હું ફિમેલ વોર્ડમાં અંદર ગયો તો વોર્ડ બોય મારી બોચી પૈકડી. મને કહે દાઢી કઈ બાજુ? મેં કીધું ઓલા બેન બોલાવે છે. મને કે આંગળા ભાંગી ગયા છે, કસરત કરે છે. મેં કીધું બહારી ને પડદા મારો ને, કે રોડ ઉપરથી માણસો આયેલા આવશે. પણ તે દી હું નક્કી કર્યું કે આ માતાકુટ ભેગું ક્યાંય બાયણે ન નીકળવું. જીવન છે ને આનું નામ હાસ્ય કહેવાય. પારિવારિક રીતે નાની નાની વાતમાં તે હાસ્ય મળે, એ મજા છે આ કે. કારણ કે બાકી તો પ્રેમમાં શાયરી મને જરૂર પડે. એક વચ્ચે શાયર છું, વાત કહું. દિલ કા મંદિર મેરા બનાયા, મૂર્તિ કિસી ઓર કી ડાલ દી. પૂજારી મુજે બનાયા, દક્ષિણા કિસી ઓર કો ડાલ દી. મગર આજ ક્યાં દેખતા હું, કબ્ર કિસી ઓર કી બનાઈ, લાશ મેરી ડાલ દી. અંદર જે માણસને ચોટ લાગી હોય ને એ કાંઈક લખી શકે. અત્યારે શાયરનું તો જો કે હું તો ઘણા બધા ડાયરામાં જતા હોઉં, બધા ગાતા હોય ને મને દુઃખ બહુ થાય, કારણ કે હું ગાઈ નથી શકતો. મેં એકવાર એક ગીત ગાયું હતું, માણા ભેગું થઈ ગયું. હા, જબરો અવાજ છે, ગરચી દાબી દીવાની ભેગા થઈને મને. એકવાર મેં હિંમત કરી, તમને ખબર ઘણા વર્ષ પહેલાંની વાત કરું, તમે બધા ઘરના છો કહી દો, હાવ જૂની વાત છે પણ બહુ મજા. હું ક્યાંય ગાયું નથી, પહેલી વાર ગાઉં છું. એ નૂરી પિક્ચર આવ્યું, તમને ખબર હોય તો, બહુ સારું હતું. મેં એકવાર મારા વાઈફ ભેગું જોયું, એકવાર પડોશીના વાઈફ ભેગું. પણ એમાં એક ગીત હતું વર્ષો પહેલાં, એકવાર મેં ગીત ગાયું હતું, આવતો રે ઓ નૂરી નૂરી, એવું કંઈ ગીત હતું. એના ઉપરથી મેં ગુજરાતી થોડું બન્યું. મારી બાજુમાં એક ત્રિભુવનભાઈ રહે છે, એને કેવું કરે આંખ મળી ગઈ હશે, એના ઉપરથી મેં બનાવી દીધું હતું. આવતો રે, આવતો રે ઓ મારા ત્રિભુવન, આવતો રે આવીને હોરી તું હરગાવતો રે. ઓ
tibu tibu dubro patro tribhuvan maro hu tribhuvan migheli ई मारी वहे हड़ियों का दे चड़ी बेरी छे मेली ओकरे इचली वाल गाय गाय मजा आ छे तो मैं कितन ऑब्जर्वेशन करी करी जो के प्रकार प्रकार माथी आनंद मड़े उनकी याद इतनी आई के खुद की याददाश्त का पता नहीं उनकी याद इतनी आई कि खुद की याददाश्त का पता नहीं वो जना जा लेकर घूमते रहे मेरी लाश का पता नहीं है दर्द राखू तो बच्चे बच्चे थोड़ा એટલે છલાવી લેજો કારણ કે એમાં જ મજા છે થોડું દર્દ એકલો હાસ્ય ન કામ છો હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જ જીવન જીવવાની મજા આવે બાકી ઓબ્ઝર્વેશન કરો એટલે જોક્સ બીમ કે તો રોજ રોજ બરોજ ચાલુ જ રહે છે આ રહ્યા તમે નિસાળ બાલ મંદિર જાક નીકળો લ્યો બાર મંદિર આગળ બોર્ડ મારેલા હોય છે નાના નાના છોકરાઓ નિશાળ હોય ને બોર્ડ માર્યો હોય નગરપાલિકા મારતા હોય કે ગમે આપણે કંઈ ખબર નથી આમ ચોકડી મારેલી હોય છોકરાને દોડતો બતાવ્યો હોય ધીમે આંકો લખ્યો હોય નીચે કેમ બાલ મંદિર લખ્યું કોઈ કોલેજ આગળ લગાડ્યા કારણ કે સમજે છે અહીંયા બધા ધીમે ચાલવાના છે એ જોતું જોતું જવાનું હોય એ બાળકો નિહાળમાં હું લઈ લેવાનું છે બહુ મજા છે એની હા એની બહુ મજા છે બાળકોને એટલે મારો કહેવાનો મતલબ છે કે અમે આવું ઊંડા ઉતરી ઉતરીને બધું સમાજમાંથી લઈને સમાજને અમે દેતા હોય છે હા હા એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો તો ભાઈ જમતો તો મારી બાજુમાં કોણ જાણે શું થયું મારા હામે જોયું એ કે કડક નથી નહીં રોટલી હવે તું ખાસ ને મને પૂછો છો એ કે હું મારા બાપુજી માટે કહું છું એ બિચારાને તકલીફ પડતી હશે મેં કીધું ક્યાં મને કે સામે ટેબલે બેઠા જો હા મેના ટેબલે બેઠા હતા મને કે મદદ કરો તમે હું હવે ભાઈ રોટલી ખાવામાં હું મદદ શું કરું એટલે મને કે બિચારાને દાંત નથી તમારી પાસે ચોખ્ઠું બોખ્ઠું હોય તો હવે ચોખ્ઠા ક્યાંથી કાઢીએ આપણે આવા લોહી પીએ આપણા યાર એટલે મેં કીધું ભાઈ ચોખ્ઠું મારી પાસે કે હા મેના ટેબલે એક બીજા ભાઈ બેઠા હતા એ કે કાંઈ વાંધો નહીં ક્યારેક ભૂલ થઈ જાય ભૂલી ગયા છે ઘરે કે કાંઈ વાંધો થેલીમાંથી ચોખ્ઠું દીધું દાદાને તો કાકાએ મોઢામાં નાખ્યું કોકના ચોખ્ઠા પૂરા થાય મોઢામાં નાખ્યું ગયરું નહીં હરખું પાછું દીધું બોલો ભાઈ બીજું દીધું બોલ થેલીમાંથી હું તો જમવાનું મુખ તડકે નહીં જ જોતો તો મેં શું હાલે છે બધું બીજું દીધું ત્રીજું ચાર પાંચ ચોખ્ઠા દીધા એમ એક ફીટ થઈ ગયું કાકો રાજી થઈ ગયો કટક કટક મીંડો ખાવા કડક શું ગમે એવી રોટલી દુલારી ગયો પાછા તો રોટલી નાણ તેલ દાળ ભાત બધું ખાઈ પી ને હવે એકથી ચોખ્ઠું ધોઈને ઓલા ભાઈને પાછું આપ્યું કે તમારો ખૂબ ખૂબ આભારી કે તમે નહોત ને આજ મારે ભૂખ્યું જ આવું પડે જબરું સેવાનું કામ કરો છો ડૉક્ટર લાગો છો નહીં એટલે ભાઈ કે ના રે ના એ તો કે તો એ કે હું શમશાનમાં ચોકીદાર છું કાકા ખોટું ટેબલ ફેંકી ગયા હો કારણ કે અમે તો કેના કેના હોય કોને ખબર મેં કીધું મરી રહેશો ક્યાં ઘડકવા ઉપડશે ને પણ પ્રકાર પ્રકારમાંથી આનંદ મળ્યા એક 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 હોટલમાં લખ્યું દસ 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 પૈસામાં દૂધી હલવો બધા ભેગા થઈ ગયા કે દસ પૈસામાં દૂધી હલવો હું કાંઈ નહીં દોધો પ્લેટ ખાઈ જવાય મેં દસ્યું પહેલી વહેલા આપી દીધું વેઇટરને મેં કીધું ચાલો દૂધી હલવો અડધી કલાકથી કોઈ કાંઈ દેવાનું આવ્યું મેં કીધું ક્યાં ભાઈ ઓલો દૂધી હલવો મને કે ત્યાં બેઠા છો શું મેં કીધું તો મને કે જાઓ બાજુના રૂમમાં જાઓ બાજુના રૂમમાં ગયો અહીંયા દૂધી ટીંગાળી રાખી કે હલવો બોલો દૂધી હલાવીને ઓલી બાજુ નીકળી જવાનું આમ છે અમચા લૂંટી લઈએ માણા શું મજા છે અમારા જામનગરમાં છે દીપકભાઈ સિલ્વર ટેલર ખાસ મિત્ર અમારા એને બોર્ડ માર્યું પેન્ટની સિલાઈ 50 રૂપિયા ચડીની 20 રૂપિયા ગામમાં આખામાં સોફો પડી ગયો આટલા સસ્તામાં કોઈ સીવતો ને જબરજસ્ત માણા લાગે એ કાકો પહોંચી ગયો કપડું મૂક્યું પેન્ટના 50 ચડીના 20 બરાબર બનાવો ચડી બનાવો સસ્તી હારી દીપકભાઈ કે હાલો માપ લઈ લઈ માપ લીધું ગોઠણું બી આવ્યું દીપકભાઈ કે કેટલી જાવા જાવ હવે કેટલી લાંબી લાંબી જવા જ નીચે સુધી જવા દીધું બોલો દીપકભાઈ કે આ તો પાટલું થઈ ગયું અમે સંસ્કારી છીએ લાંબી ચડીઓ જ પહેરીએ છીએ દીપકભાઈ બીજે દી બોર્ડ માર્યું ઢીચણ સુધીના જ 20 હે
આવા ગારિયા કરે માણસો વીમાં પાટલું જીવડાવી ગયું બોલો હે કે આપ સબકે જીવન મેં ખુશાલી રહે ખુશીઓ કે જામ છલક કરે અંતિમ ચરણોમાં એક વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ આપ સબકે જીવન મેં હર વખત ખુશાલી રહે ખુશીઓ કે જામ છલકતે રહે ને કોઈ જામ ખાલી રહે આપ લોકો કી હર શામ દિવાળી રહે હર શામ દિવાળી રહે આભાર